या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये नमो नमः। तो विद्यार्थी मित्रों, संस्कृतनी शुरुआत करता पहला आपणे देवी सरस्वती ने वंदन करीए छीए, नमस्कार करीए छीए। गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आई एम मनीषा मालाणी फ्रॉम ज्ञान मंजरी विद्यापीठ महुआ। वीडियो लेक्चर में हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर नंबर 3 छे એમનો અભ્યાસ કરીશું। તો ચેપ્ટર નંબર 3 છે, પરમ નિધાનમ કહ, પરમ નિધાનમ કહ ચેપ્ટરનું નામ છે। પરમ નિધાનમ કહ, પરમ નિધાનમ, નિધાનમ એટલે કે ખજાનો, કહ એટલે કે કયો, પરમ એટલે કે શ્રેષ્ઠ। તો શ્રેષ્ઠ ખજાનો કયો છે? આપણી પાસે ઘણી બધી મિલકત છે। આપણે એવું માનીએ છીએ કે આપણી પાસે સરસ બંગલો હોય, સરસ ગાડી હોય, તો એ આપણો શ્રેષ્ઠ ખજાનો છે, આપણે માનતા હોઈએ છીએ। તો આ ચેપ્ટરમાંથી આપણે એ જોવાનું છે કે પરમ નિધાનમ કહ, આપણો શ્રેષ્ઠ ખજાનો છે એ કયો છે। તો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો મધ્ય પ્રદેશ, માલવ પ્રદેશ એટલે કયો થાય, હાલનો મધ્ય પ્રદેશ, તો એમાં રાજા ભોજ થઈ ગયા। તો હાલનો જે મધ્ય પ્રદેશ છે, માલવ પ્રદેશ, એમાં રાજા ભોજ જે થઈ ગયા હતા। તો ધારાનગરીમાં રહીને રાજા ભોજે, કઈ નગરીમાં રહે છે, ધારાનગરીમાં, તો ધારાનગરીમાં રહીને ભોજે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે। તો ત્યાં ધારાનગરીમાં રહી અને રાજા ભોજે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી એવી કીર્તિ આજે પણ છે। એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, એમની જે રાજ્યની વ્યવસ્થા હતી એ કેટલી સુંદર હતી। જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા, જટિલ અઘરામાં અઘરા પ્રસંગો હોય તો પણ એ બધાને યોગ્ય રીતે ન્યાય મળે એવી એમની કુશળતા હતી। તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીક રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે। તો ગુણવત્તાની પરખ, બધા લોકો હોય એમાં કોઈમાં સરખા ગુણ હોતા નથી, કોઈમાં સારા હોય, કોઈમાં ખરાબ થોડા હોય, તો કઈ રીતે એ ગુણની પરખ કરવી એમને એ કુશળતા હતી। તો એ બધી જ જે કથાઓ છે એ આજે પણ પ્રચલિત છે, આજે પણ આપણે એ સાંભળીએ છીએ। 11મી સદીની વાત છે, તો ત્યારે જે રાજા થઈ ગયા હતા, રાજા ભોજ, એમની જે કથાઓ છે આજે પણ આપણે એને સાંભળીએ છીએ, પ્રચલિત છે। તો આવી કથાઓને સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ, કયો સંગ્રહ છે, ભોજ પ્રબંધ ના નામે જાણીતો છે। તો આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે। જે ભોજ પ્રબંધ નામનો ગ્રંથ છે એ આજે પણ પ્રચલિત છે અને એની અંદર રાજા ભોજને કેન્દ્રમાં રાખી અને એમની અનેક જે ઘટનાઓ હતી એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે, કાવ્યાત્મક એટલે કે કાવ્ય સ્વરૂપે, તો એ અનેક પદ્યોનો સમાવેશ આમાં જોવા મળે છે। તો આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે। તો જુદા જુદા સમયગાળામાં સંસ્કૃતના અનેક કવિઓ થઈ ગયા છે, તો પોતાની વાતને રજૂ કરવા માટે અહીંયા રાજા ભોજને છે કેન્દ્ર બનાવ્યા છે અને ભોજને લક્ષ બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે। તો આ જે ચેપ્ટર આપણે જોવાનું છે એમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખી અને એક સરસ મજાની કથા અહીંયા પ્રસ્તુત છે। તો રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એકતા બીજા પદાર્થની શક્તિમાનનો ઉપસાવવાનો ઉપક્રમ છે। તો અહીંયા શું છે કે રાજા ભોજ અને એક યુવાન પંડિત હોય છે, તો આ બંને વચ્ચે સંવાદ થાય છે, રાજા ભોજ અને યુવાન પંડિત હોય છે બંને વચ્ચે। તો ક્રમશઃ આગળ વધતો આ સંવાદ, એકબીજા કોઈની વાત માનવા તૈયાર નથી અને છેવટે સંતોષની વાત આવવાની સાથે અટકી જાય છે, છેલ્લે સંતોષની વાત આવે છે અને અહીંયા કથા છે અટકી જાય છે। તો આમાં આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે। તો અહીંયા જ્યારે કથાનો અંત ક્યારે આવે છે કે જ્યારે સંતોષની વાત આવે છે ત્યારે, તો સંતોષની વાત આવવાની સાથે જ આ કથા છે પૂર્ણ થાય છે। તો આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકની સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે,
અને વળી વિવિધ વિભક્તિમાં નામ રૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ભાષાંતર સાથે જોઈએ. ભોજઃ નામ નૃપતિઃ વિદ્યાપ્રિયઃ કલાપ્રિયઃ પ્રજાપ્રિયસ્વ આસીત. તો ભોજઃ નામઃ એટલે કે ભોજ નામનો, નૃપતિઃ એટલે કે રાજા, વિદ્યાપ્રિયઃ એટલે કે વિદ્યાપ્રેમી, કલાપ્રિયઃ એટલે કે કલાપ્રેમી, પ્રજાપ્રિયસ્વ એટલે કે પ્રજાપ્રેમી, આસીત એટલે કે હતો. તો ભોજ નામનો રાજા હતો એ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. ભોજ નામ નૃપતિઃ, ભોજ એટલે કે ભોજ નામ એટલે કે નામનો, નૃપતિ એટલે કે રાજા, વિદ્યાપ્રિય એટલે કે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કે કલાપ્રેમી, પ્રજાપ્રિયસ્વ એટલે કે પ્રજાપ્રેમી, આસીત એટલે કે હતો. તો ભોજ નામનો રાજા હતો, વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. તો ભોજ નામનો રાજા એ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. અતઃ તસ્યઃ રાજ્યસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદાઃ પંડિતાઃ સમાગચ્છંતિ સ્મ. તો અતઃ યાની આથી, તસ્ય એટલે કે તેમની, રાજ્યસભાયામ એટલે કે રાજ્યસભામાં, દૂરદેશાત એટલે કે દૂર દૂરના, અનેકે એટલે કે અનેક, વિદ્યાવિશારદાઃ એટલે કે વિદ્યાવિશારદ એટલે કે જે લોકો વિદ્યામાં નિપુણ છે એ લોકો, પંડિતાઃ એટલે કે પંડિતો, સમાગચ્છંતિ સ્મ એટલે કે આવતા હતા. તો આથી તેની રાજ્યસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા. તો ભોજ નામનો રાજા છે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આટલા માટે દૂર દૂરના દેશોમાંથી એમની રાજ્યસભામાં વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા. અતઃ તસ્ય રાજ્યસભાયામ દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદાઃ પંડિતાઃ સમાગચ્છંતિ સ્મ. એટલે કે આથી, અતઃ એટલે કે આથી, તસ્ય એટલે કે તેની, રાજ્યસભાયામ એટલે કે રાજ્યસભામાં, દૂર દેશાત એટલે કે દૂર દૂરના દેશોમાંથી અનેક એટલે કે અનેક વિદ્યાવિશારદાઃ એટલે કે વિદ્યાનિપુણ પંડિતાઃ સમાગચ્છંતિ સ્મ, પંડિતો આવતા હતા. તો આથી તેની રાજ્યસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા. તો ભોજ નામનો જે રાજા છે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આટલા માટે દૂર દૂરના દેશોમાંથી વિદ્યાનિપુણ પંડિતો છે એમની રાજ્યસભામાં આવતા. એકદા ભોજઃ પ્રાસાદયસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. તો એકદા એટલે કે એક દિવસ, એકવાર, ભોજઃ એટલે કે ભોજ, પ્રાસાદયસ્ય, પ્રાસાદયસ્ય એટલે કે મહેલ જે હોય એ, ગવાક્ષે એટલે કે એમના ઝરૂખામાં, ઉપવિષ્ટઃ આસીત એટલે કે બેઠા હતા. તો એકવાર ભોજ છે એ મહેલના ઝરૂખામાં બેઠા હતા. એકદા ભોજઃ પ્રાસાદયસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. તો એક દિવસ છે એ ભોજ રાજા છે એ મહેલના ઝરૂખામાં બેઠા હતા. પ્રાસાદયસ્ય ગવાક્ષે એટલે કે મહેલના ઝરૂખામાં. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યંતિ. તો સહ એટલે કે તે, માર્ગે એટલે કે માર્ગમાં, રસ્તામાં, એકમ એટલે કે એક, નવા ગંતુકમ એટલે કે કોઈ અજાણ્યા, અપરિચિત આવેલા, અનભિજ્ઞમ એટલે કે અપરિચિત, યુવકમ પશ્યતિ એટલે કે યુવકને જુએ છે. તો તે એકવાર રસ્તામાં આવેલા કોઈ અજાણ્યા નવા પુરુષને જુએ છે. તો સહ માર્ગે એકમ, તે રસ્તામાં એક, નવા ગંતુકમ એટલે કે નવા આવેલા, અનભિજ્ઞમ એટલે કે અપરિચિત, જ્યારે એમને ક્યારેય જોયા નથી, જાણતા નથી, એવા યુવકમ પશ્યતિ એટલે કે એવા એક યુવકને
जुए छे। तो राजा भोज छे एमना महेलना झरोखा में बैठा हो त्यारे ते मार्ग में एक नवा आवेला अपरिचित युवक ने जुए छे। ते मार्ग में एक नवा आवनार अपरिचित युवक ने जुए छे। तस्य परिचयं ज्ञातुं सह तं प्रासादे आह्यति। तो तस्य परिचयं एटले के तेनो परिचय, तस्य एटले के तेनो, परिचयं एटले के परिचय, ज्ञातुं एटले के जाणवा माटे, सह एटले के तेने, तं एटले के सह एटले के ते, तं एटले के तेने, प्रासादे एटले के महेलमां, आह्यति एटले के बोलावे छे। तो तेनो परिचय जाणवा ते तेने महेलमां बोलावे छे। तस्य परिचयं ज्ञातुं सह तं प्रासादे आह्यति। तो तेनो परिचय जाणवा माटे ते तेने महेलमां बोलावे छे। तो राजा भોજ હોય છે, આ રાજા ભોજ છે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હોય છે અને આટલા માટે દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો જે છે એમની રાજ્યસભામાં આવતા હતા। તો એકવાર એમના ઝરૂખામાં, મહેલના ઝરૂખામાં બેઠા હોય છે ત્યારે તેને કોઈ અપરિચિત યુવક છે જોવા મળે છે। તો તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે। ततस्तयोः मध्ये एवं वार्तालापः सज्जातः। ततस्तयोः એટલે કે પછી તે મધ્ય એટલે કે બંનેની વચ્ચે, એવં વાર્તાલાપઃ, વાર્તાલાપઃ એટલે કે વાતચીત, સજ્જાતઃ એટલે કે થાય છે। તો પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે। તો એ અપરિચિત યુવક જે છે, અજાણ્યો નવો આવેલો, એમને રાજા ભોજ છે એમની પાસે બોલાવે છે અને પછી હવે તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે। હવે આ બંને વચ્ચે જે સંવાદ થાય છે એ જોવાનો છે કે આ રાજા ભોજ અને જે અજાણ્યો અપરિચિત જે નવો આવેલો યુવાન છે આ બંને વચ્ચેની જે વાતચીત છે એમાં આપણે નજર કરવાની છે। ભોજ ભવાન કહ વર્તતે। તો રાજા ભોજ છે એમને કહે છે ભવાન કહ વર્તતે, ભવાન એટલે કે આપ, કહ એટલે કે કોણ, વર્તતે એટલે કે છો। તો ભવાન કહ વર્તતે, આપ કોણ છો। રાજા છે અજાણ્યા પુરુષને પોતાના મહેલના ઝરૂખો છે ત્યાંથી જોવે છે અને બોલાવે છે અને ફર્સ્ટ ક્વેશ્ચન કરે છે, કયો, કે ભવાન કહ વર્તતે, આપ કોણ છો, એવો પ્રશ્ન છે રાજા ભોજ જે અજાણ્યો યુવક આવ્યો છે એમને કરે છે। યુવક, હવે જે યુવક આવ્યો છે એ શું જવાબ આપે છે, યુવક અહમ ઘટ પંડિત અસ્મી, કયો જવાબ આપે છે, યુવક અહમ એટલે કે હું, ઘટ પંડિત એટલે કે ઘટ પંડિત, પૂર્ણ જ્ઞાની, અસ્મી એટલે કે છું। તો યુવક છે એવો જવાબ આપે છે કે અહમ ઘટ પંડિત અસ્મી, હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું। શું જવાબ આપે છે, અહમ ઘટ પંડિત અસ્મી, તો હું પૂર્ણ જ્ઞાની છું, હું ઘટ પંડિત છું, એવો એ જવાબ આપે છે। ભોજ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત, તો ભોજ કહે છે ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું, રાજા ભોજ છે એમને ક્વેશ્ચન કરે છે કે તું ઘટ પંડિત કેવું નામ છે, ઘટ પંડિત એટલે શું, એનો અર્થ શું થાય એ મને જણાવો, કોણ કહે છે, રાજા ભોજ। યુવક યથા ઘટે, હવે યુવક છે એ જણાવે છે કે યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથેવ મહી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે। યુવક છે શું કહે છે, યથા ઘટે એટલે કે જેમ ઘડામાં પરિપૂર્ણમ જલમ, પરિપૂર્ણમ એટલે કે પૂરેપૂરો ભરેલો, છલોછલ, જલમ એટલે કે પાણી, તિષ્ઠતિ એટલે કે હોય છે, તથેવ મહી એટલે કે તેવી જ રીતે મારામાં, તથેવ એટલે કે તેવી જ રીતે, મહી એટલે કે મારામાં પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, પરિપૂર્ણમ એટલે કે પૂરેપૂરું, પરિપૂર્ણ જ્ઞાનમ એટલે કે જ્ઞાન વર્તત એટલે કે છે, તો જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે। શું જવાબ આપે છે યુવક, યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથેવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે,
तो जेवी रीते घड़ा में छलोछल पानी भरेलू होय छे तेवी ज रीते मारा में पूरेपूरू ज्ञान छे। तो ज्यारे राजा भोजे एमने पूछे छे के तमे कोण छो तो कहे छे के हूँ घट पंडित छूँ। तो राजा शू कहे छे घट पंडित, घट पंडित एटले शू? तो हवे युवक छे एमने घट पंडित नो अर्थ बतावे छे के जेवी रीते घड़ा में छलोछल पानी भरेलू होय छे एवी ज रीते मारा में पूरेपूरू ज्ञान समायेलू छे, आटला माटे हूँ घट पंडित छू। अतः अहम स्वात्मनम घट पंडितम मन्ये। तो एटले हूँ, अतः अहम एटले हूँ स्वात्मनम एटले के मारी जातने, स्व धनम आत्मनम एटले के मारी जातने घट पंडितम मन्ये। तो हूँ मारी जातने घट पंडित मन्ये एटले के मानू छू। तो आटला माटे हूँ मारी जातने घट पंडित मानू छू। कोण कहे छे? युवान शू कहे छे के जेवी रीते घड़ामां पूरेपूरू पाणी भरेलू होय छे एवी रीते મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન સમાયેલું છે, એટલા માટે હું મારી જાતને ઘટ પંડિત માનું છું। ભોજઃ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપાધિકમ ગત્વા અહંકારેણ સહ યદિ ત્વમ ઘટ પંડિતઃ અસિ તહિ અહમ મદગરત્વેન વર્તતે। હવે રાજા ભોજ છે એ શું કહે છે? યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા એટલે કે યુવકસ્ય એટલે કે યુવાનનું ગર્વપૂર્ણામ એટલે કે જે એમણે ગર્વથી જે વચન કહ્યું હતું એ, ઉક્તિમ એટલે કે જે વચન, શ્રુત્વા એટલે કે સાંભળીને, સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને, તતોસ્ય અધિકમ એટલે કે પોતાની જાતને, તતોસ્ય અધિકમ એટલે કે તેના કરતાં વધારે ચડિયાતી, તેના કરતાં વધારે ઊંચી, અહંકારેણ સહ તો અહંકાર સાથે, યદિ ત્વમ તો રાજા ભોજ છે એ યુવકે જે જવાબ આપ્યો તો એના માટે એમનું જે ગર્વપૂર્ણ વચન છે એ સાંભળીને રાજા ભોજ છે એમની જાતને પણ એનાથી વધારે ચડિયાતી માનીને એ યદિ ત્વમ ઘટઃ અસિ એટલે કે એનાથી વધારે ચડિયાતો માનીને શું કહે છે કે યદિ ત્વમ ઘટઃ અસિ કે જો તું ઘટ પંડિત હોય તો તહી અહમ તો હું મદગરત્વે એટલે કે મદગર હથોડો વર્તે એટલે કે છું। તો શું કહે છે? જો તું ઘટ પંડિત હોય તો હું મદગર એટલે કે હથોડો છું। હવે આ બંને વચ્ચેનો જે સંવાદ છે ખૂબ મજા આવે એવું છે। તો જ્યારે યુવક છે એ શું કહે છે કે હું ઘટ પંડિત છું, જેવી રીતે ઘડામાં પૂરેપૂરું પાણી છલકાય હોય તો એવી રીતે પણ મારામાં પૂરેપૂરું જ્ઞાન સમાયેલું છે। તો રાજા ભોજ પૂછે એમને કહે છે, શું કહે છે કે જો તું ઘટ પંડિત છે તો હું મદગર એટલે કે હથોડા તરીકે વર્તું છું, હું હથોડો છું। ખૂબ મજા આવે એવું છે। તો હવે આ બંને વચ્ચેનો સંવાદ શરૂ થયો। તો યુવકનો આ જે ગર્વપૂર્ણ જે વચન હતું એ સાંભળીને પોતાની જાતને પણ તેનાથી વધારે ચડિયાતી માની અને રાજા ભોજ છે એ અહંકાર સાથે કહે છે કે જો તું ઘટ પંડિત હોય તો હું મદગર હથોડો છું, હથોડા તરીકે વર્તું છું। ભોજઃ યુવકસ્ય ગર્વપૂર્ણા ઉક્તિમ શ્રુત્વા સ્માત્માનમ સ્વાત્માનમ તતોસ્ય અધિકમ ગત્વા અહંકારેણ સહ યદિ ત્વમ ઘટઃ અસિ તહિ અહમ મદગરત્વેન વર્તે। તો હું હથોડા તરીકે વર્તું છું। મદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતે। શું કહે છે? મદગરહ એટલે કે મદગર જે હથોડો છે એ સ્વકીયન એટલે કે પોતાના પ્રહારે એટલે કે પ્રહાર વડે ઘટમ એટલે કે ઘડાનો વિનાશયતે એટલે કે નાશ કરે છે। તો હું હથોડો છું તો મદગર હથોડો છે પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે। ઘડો છે એ તો માટીનો હોય અને હથોડા એના ઉપર મારવામાં આવે તો શું થાય? ઘડો તૂટી જાય, મતલબ એનો નાશ થાય। તો રાજા શું કહે છે કે જો તું ઘડો છે તો હું મદગર હથોડો છું, જો હથોડો એના વડે પ્રહાર કરશે તો ઘડાનો નાશ થશે। મદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતે। તો મદગર છે એ પોતાનો પ્રહાર વડે ઘડાનો નાશ કરશે।
अहमपि घट रूपम भवंतम विनाश्यामि। तो हूँ घड़ा रूप, अहमपि एटले के हूँ पण, घट रूपम एटले के घड़ा रूपी, भवंतम एटले के तमारो, विनाश्यामि एटले के विनाश करूँ छूँ। तो जो हवे तमे एम कहो छो के हूँ घट पंडित छूँ, तो हूँ शू छू, हथोड़ो मदगर छू, तो हूँ घड़ा रूपी तमारो विनाश करूँ छू। हवे तमे जे घट पंडित घड़ा रूपी छो एनो हूँ नाश करूँ छू। कोण कहे छे आवुं? राजा भोज। युवक यदि भवान मदगरत्वेन वर्तिष्यते तहि अहम अग्निः भवामि। तो हवे युवक कहे छे, शू कहे छे, बन्ने वच्चे आम खूब मजा आवे एवुं छे, हसवुं आवे आपणने। तो यदि भवान एटले के जो आप मदगरत्वेन एटले के मदगर हथोड़ा वर्तिष्यते एटले के वर्तशो, तो तहि एटले के तो अहम एटले के हूँ अग्निः भवामि, हूँ अग्नि बनू छूँ। हवे युवकनो वारो आवे छे ने युवक शू कहे छे के जो आप मदगर एटले के हथोड़ा तरीके वर्तशो तो हूँ अग्नि बनू छूँ। शू बनू छूँ? अग्नि। यदि भवान मदगरत्वेन वर्तिष्यते तहि अहम अग्निः भवामि। तो जो आप मदगर हथोड़ा तरीके वर्तशो तो हूँ अग्नि बनू छूँ। अहीं कोण बनी जाए छे? अग्नि, युवान छे अग्नि बनी जाए छे। दहन कर्मा अग्निः भूत्वा मदगरम भस्मम करिष्यामि। तो दहन कर्मा एटले के बाळवानुं कार्य, जे अग्नि छे शुं काम करे? बाळवानुं, भस्मीभूत करी दे छे। तो बाळवानुं कार्य भूत्वा एटले के करीने मदगरम एटले के जे હથોડો છે એમને ભસ્મ કરિષ્યામિ એટલે કે ભસ્મીભૂત કરી નાખીશ, ગમે એવો હથોડો ભલે ને હોય, હું અગ્નિ છું, અગ્નિ છે એમાં નાખી દઈશ તો ભસ્મીભૂત થઈ જશે। તો દહન કર્મા અગ્નિઃ ભૂત્વા મદગરમ ભસ્મ કરિષ્યામિ। તો બાળવાનું કાર્ય કરનાર અગ્નિ થઈને હું મદગર હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ। તો અહીંયા યુવક શું કહે છે કે જો તમે હથોડો હોય તો હું શું છું? અગ્નિ છું, અગ્નિ છું, તો અગ્નિને હું બાળીને ભસ્મીભૂત કરી નાખીશ। સૌ પ્રથમ યુવાન છે પોતાની જાતને ઘટ પંડિત કહે છે, ત્યાર પછી રાજા છે શું કહે છે કે જો તમે ઘટ પંડિત છો તો હું મદગર હથોડો છું, તો હું તમને તોડી નાખીશ, હથોડાથી ઘડો છે તૂટી જશે। તો હવે રાજા છે એમ કહે છે કે હું મદગર છું, તો ફરી યુવક શું કહે છે? હું અગ્નિ છું, તો હું તમને બાળીને ભસ્મીભૂત કરી નાખીશ। ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હથોડો, અરે સોરી, ઘટ ઘટ પંડિત આવે છે, ઘડો આવે છે, ત્યાર પછી આવશે શું? આવશે મદગર હથોડો આવશે, અને ત્યાર પછી અગ્નિ આવશે। ભોજ ત્વમ યદિ વાહિત્વેન વર્તિષ્યતે તહિ અહમ વૃષ્ટિઃ ભવિષ્યામિ। ભોજ રાજા કહે છે કે જો તું, યદિ ત્વમ વહિસ્તવેન એટલે કે જો તું અગ્નિ છો તો હું, વહિસ્તવેન એટલે કે તો જો તું અગ્નિ છો તો હું વરસાદ, તહી અહમ વૃષ્ટિઃ, વૃષ્ટિઃ એટલે કે વરસાદ, ભવિષ્યામિ એટલે કે બનીશ, જો તું અગ્નિ બનીશ એના તરીકે તું વર્તીશ તો હું, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ, વૃષ્ટિઃ ભવિષ્યામિ, વૃષ્ટિ હોય એટલે કે વરસાદ। તો હવે ભોજ રાજા કહે છે, શું કહે છે કે જો તું અગ્નિ બનીશ તો હું વૃષ્ટિ તરીકે વર્તીશ, હું વરસાદ બનીશ। વૃષ્ટિઃ પુરતઃ વહિગ્નઃ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપિ મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોસિ। તો વૃષ્ટિઃ પુરતઃ એટલે કે વરસાદની આગળ, વહગ્નિ એટલે કે અગ્નિ, સ્થાતુમ એટલે કે ઊભો, ન શક્નોતિ એટલે કે રહી શકશે નહીં। તો વરસાદની આગળ અગ્નિ છે, ઊભો રહી શકે નહીં, ગમે એવી અગ્નિ પ્રજ્વલિત હોય અને એમના ઉપર પાણી આવે તો શું થાય? અગ્નિ છે બુજાય છે। તથા તો ત્વમપિ એટલે કે તો તમે, તેમ તું પણ, મમ પુરતઃ એટલે કે મારી આગળ, સ્થાતુમ ન શક્નોમિ ઊભો રહી શકીશ નહીં।
तो વરસાદની આગળ અગ્નિ છે ઊભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં કોણ કહે છે રાજા ભોજ હું તું અગ્નિ છે તો હું વરસાદ છું અને વરસાદની આગળ છે અગ્નિ ઊભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં યુવક હવે યુવક કહે છે વૃષ્ટિમ તું વાયુ હ स्वबलेन यत्र कुत्रापि वाहितु महर्ति युवक एटले के युवक कहे छे के वृष्टिम तु वायु हो वरसाद ने तो पवन स्वलंबे एटले के पोतानी शक्ति थी यत्र कुत्रापि एटले के ज्यांथी त्यां वाहितु महर्ति एटले के ज्यांथी त्यां वही जई शके छे तो युवक हवे कहे छे वरसाद ने तो पवन पोतानी शक्ति थी જ્યાંથી ત્યાં લઈ જાય છે રાજા કહે છે કે હું વરસાદ છું તું અગ્નિ છે તો હું વરસાદ છું અને વરસાદરૂપી હું અગ્નિને બુઝાવી દઈશ એટલે કે હવે હું તારાથી આગળ વધારે જ્ઞાની છું તો હવે યુવાન કહે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાંથી ત્યાં વહી જઈ શકે છે એટલે કે વરસાદને અહીંયાથી ત્યાં લઈ જવો હોય તો જોરદાર પવન ફૂંકાય તો અહીંયાથી ત્યાં જઈ શકે वृष्टिरूपं भवन्तमहं वायुः भूत्वा इतः ततः वहिष्यामि શું કહે છે કે વૃષ્ટિરૂપં વરસાદરૂપે ભવન્તમહં એટલે કે રહેલા આપને વાયુઃ એટલે કે પવન થઈને ઇતઃ તતઃ વહિષ્યામિ આમ તેમ વહી જઈશ તો વરસાદરૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ તો હવે યુવાન શું કહે છે કે હું પવન છું અને વરસાદરૂપે રહેલા આપને પવન થઈને હું આમ તેમ વહી જઈશ મતલબ વરસાદને આવવા દઈશ ને એટલો પવન ફૂંકાઈશ કે વરસાદ પણ અહીંયાથી ત્યાં જતો રહેશે ભોજઃ યદિ ભવાન તાતત્વેન વર્તિષ્યતે તહી અહમ વાયુ ભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ તો એ ભોજ રાજા કહે છે કે જો તમે તાતત્વેન વર્તિષ્યતે એટલે કે પવન તરીકે વર્તશો તો તહી અહમ તો હું વાયુ ભક્ષકઃ એટલે કે પવનને ખાઈ જનાર ભુજગઃ એટલે કે સર્પ ભવિષ્યામિ એટલે કે બનીશ તો ભોજ રાજા કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ તો હવે રાજા ભોજ શું બનશે સર્પ વાયુ ભક્ષકઃ ભુજગઃ વાયુ ભક્ષકઃ એટલે કે પવનને ખાઈ જનાર ભુજગઃ એટલે કે સર્પ બનીશ તો જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ ભુજગઃ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષયિષ્યામિ તો ભુજગઃ સન સતતમ એટલે કે સર્પ થતો હું સતત વાયુરૂપમ એટલે કે પવનરૂપ ભવંતમ એટલે કે તમારું ભક્ષયિષ્યામિ એટલે કે ભક્ષણ કરીશ તો સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ તમે પવન છો તો હું સર્પ છું તો સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ છે કરીશ યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ બંને એકબીજાથી કોઈ બધા બે છે બંને એકબીજાથી ચડિયાતા સમજે છે કંઈ પણ ઉપાય પેલો કે હું તારાથી ઊંચો છું અને પેલો કે હું ચડિયાતો છું તો યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તો તહી અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી તો શું કહે છે યુવક ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ આપ જો સર્પ થશો તહી અહમ તો હું સર્પ ભક્ષકો એટલે કે સર્પને ખાનાર ગરુડો ભવામી એટલે કે ગરુડ બનીશ સાપને કોણ ખાઈ જાય ગરુડ જો અહીંયા દેખાય છે ને ગરુડ કોણ ખાઈ જાય ગરુડ તો કહે છે કે જો તમે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ થઈશ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તહી અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી તો યુવક જો આપ સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ તો અહીંયા સાપને ખાનાર ગરુડ છે આવી જાય છે ભોજઃ
वाक्कैलि वर्धयन् त्वं यदि गरुडः असि तहि अहम् चक्रधारकः विष्णुः। तो हवे वाक्यली वर्धयन एटले के जे वाणी छे एमनी रमत ने वधारता के छे के त्वम यदि गरुड़ हसी जो तू गरुड़ छे तो तही अहम चक्रधारक विष्णु हो तो हूँ चक्रधारी विष्णु छू। तो हवे शू तू गरुड़ छे तो हूँ कोण छू चक्रधारी विष्णु छू। गरुड़ असि तहम अहम चक्रधारक विष्णु। तो वाकेली वर्धयन एटले के वाणीनी रमत जे छे एमने आगळ वधारता त्वम यदि गरुड़ असि जो तू गरुड़ छे तो असि तहि अहम चक्रधारक विष्णु तो हूँ चक्रधारी विष्णु छू। अहीं राजा भोज कहे छे के तू जो गरुड़ होय तो हूँ कोण छू चक्रधारी विष्णु भगवान छू। विष्णु गरुड़ारूढ़ भवति विष्णु एटले के विष्णु भगवान गरुड़ारूढ़ एटले के गरुड़ ऊपर सवारी भवति एटले के होय छे। तो विष्णु भगवान छे एमनी सवारी कोना ऊपर होय छे गरुड़ ऊपर। तो कहे छे के जो तो हूँ कोण छू गरुड़ पर सवार भगवान विष्णु छू। जो तू गरुड़ होय तो गरुड़ ऊपर सवार विष्णु भगवान हूँ छू। विष्णु गरुड़ारूढ़ भवति तो विष्णु छे गरुड़ ऊपर सवार होय छे। तू जो गरुड़ होय तो हूँ भगवान विष्णु छू एटले के हवे मारू स्थान छे तारा करता ऊपर छे। युवक मनसा विष्णु प्रणम्य च पांडित्यम प्रदर्शयन अग्रे वदति। युवक एटले के युवक मनसा विष्णु मनसा एटले के मन थी मन में विष्णु प्रणम्य एटले के विष्णु भगवान ने प्रणाम करे छे। ज्यारे भगवान नी वात आवे छे त्यारे युवक छे ए विष्णु भगवान ने प्रणाम करे छे मनसा मनमाने मनमा एमने बतावतो नथी पण मनमाने मनमा मनसा विष्णु प्रणम्य च मनमाने मनमा भगवान विष्णु ने प्रणाम करीने पांडित्यम च प्रदर्शन पोतानी पांडित्यम एटले के पोतानी जे पंडिताई छे ए बतावतो प्रदर्शनम अग्रे वदति ए बतावतो अग्रे एटले के आगळ वदति एटले के बोले छे। तो જ્યારે ભગવાન વિષ્ણુનું રૂપ સામે આવે છે ત્યારે આ યુવક છે એ મનથી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરે છે અને પ્રણામ કરી અને પંડિતાઈ બતાવતો મતલબ પોતાની જે ઘટ પંડિતની વાત છે બતાવતો આગળ બોલે છે। હવે અગ્રે વધતી એટલે કે આગળ બોલે છે। યદિ ભવાન ચક્રધારઃ વિષ્ણુઃ જો આપ ચક્રધારી વિષ્ણુ છો તહિ અહમ તો હું ભવતઃ મસ્તકસ્ય ભવતઃ એટલે કે તમારા મસ્તકસ્ય એટલે કે માથા ઉપર એટલે કે ઉપર શોભમાનમ એટલે કે શોભાયમાન મુકુટઃ અસ્મિ એટલે કે મુગટ છું। તો શું કહે છે જો તમે ચક્રધારી વિષ્ણુ ભગવાન છો તો હું તમારી ઉપર શોભાયમાન જે મુકુટ છે એ છું। યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુઃ જો તમે ચક્રધારી વિષ્ણુ છો તહિ અહમ તો હું ભવતઃ મસ્તકસ્ય એટલે કે તમારા મસ્તક ઉપર ઉપરી એટલે કે ઉપર શોભમાનમ મુકુટઃ અસ્મિ તો તમારા મસ્તક ઉપર શોભાયમાન મુગટ છું। તો જો તમે ચક્રધારી વિષ્ણુ ભગવાન હોય તો તમારા મસ્તક ઉપર શોભાયમાન હું મુગટ છું એટલા માટે તમારાથી હું ચડિયાતો। કોણ કહે છે આવું? યુવક કહે છે। બંને એકબીજાને આગળ વધવા જ નથી દેતા, પહેલાં કે હું આ છું તો કોઈ પણ ટોપિક લાવી અને બંને છે એ સંવાદ કરે છે કે હું પણ તમારાથી વધારે ચડિયાતો છું। મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવમ સંતિષ્ઠતે। તો મુકુટમ એટલે કે મુગટ, સદા એટલે કે સદા, મસ્તકસ્ય એટલે કે મસ્તકની ઉપરી એટલે કે ઉપર, એવ એટલે કે જ, સંતિષ્ઠતે એટલે કે રહે છે। તો મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે। શું કહે છે? મુગટ છે સદા ક્યાં રહે છે? હંમેશા મસ્તકની ઉપર જ રહે છે।
भोजः युवकस्य पांडित्यम् अनुभूय। तो हवे राजा भोज छे ए युवकनी पंडिताई छे एमने अनुभवीने तही मुकुटस्य उपरी शोभमानं पुष्पम अहम। तो भोजः राजा भोज छे ए युवकस्य एटले के युवकनी पांडित्यम अनुभूय एटले के पंडिताई छे एमने जाणी ले छे अनुभवीने तही मुकुटस्य तो तू मुकुटनी उपर शोभमानं पुष्पम अहम शोभ तू पुष्पम एटले के फूल छू तो हूँ मुकुटनी उपर शोभतू फूल छू। तो हवे युवान ने भोजराजा कहे छे शू कहे छे के जो तमे मुकुट हो तो हूँ मुकुट उपर शोभायमान जे फूल छे पुष्प छे ए पुष्प छू। शू कहे छे के युवकनी पंडिताई अनुभवे छे अने पछी कहे छे के तो हूँ मुकुटनी उपर शोभतू फूल छू। एवं अहम अधुना तवोपरी स्थास्यामि। एव महम एटले के एम हूँ अधुना एटले के अत्यारे तवोपरी एटले के तमारी उपर तारी उपर स्थास्यामि एटले के रहीश। जो तू मुगट छे तो मुगट उपर शोभनारू फूल छू तो अत्यारे हूँ तारी उपर रहीश एटले के हूँ तारा करता वधारे चढ़िया। तो शू कहे छे हूँ तारा करता वधारे चढ़िया। तो युवक भवान यदि पुष्पम भविष्यति। शू कहे छे भवान यदि पुष्पम भविष्यति तही अहमपि भ्रमरो भूत्वा तव पुष्पस्योपरि स्थास्यामि। तो युवक कहे छे के भवान यदि पुष्पम भविष्यति भवान एटले के जो आप पुष्पम भविष्यति एटले के फूल छो तही अहमपि तो हूँ पण भ्रमरो भूत्वा एटले के भ्रम जे भ्रमरो होय छे भ्रमर भ्रमर बनीने भूतवा એટલે કે બનીને થઈને તવ પુષ્પસ્યો પર એટલે કે તમારા પુષ્પની ઉપર તમારા ફૂલની ઉપર સ્થાસ્યામી એટલે કે રહીશ। તો જો તમે ફૂલ છો તો ફૂલની ઉપર બેસનારો જે ભ્રમર છે એ હું રહીશ। તો યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તહી અહમપિ ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યોપરિ સ્થાસ્યામિ। તો યુવક કહે છે કે આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ એટલા માટે હું તમારા કરતાં ચડિયા। તો તમે જો પુષ્પ છો તો હું કોણ છું ભ્રમર છું ભ્રમર હંમેશા ફૂલની ઉપર હોય એટલા માટે મારું સ્થાન છે તમારા કરતાં ચડિયા। તું ભોજઃ एवं भवान द्विरेफः तही अहम सूर्यः। शू कहे छे भोजराजा के एम तमे भ्रमर छो तो हूँ तही अहम तो हूँ सूर्यः एटले के सूर्य छो। भोजराजा एम तमे जो भ्रमर छो एवं भवान द्विरेफः सरस एम तमे जो भ्रमर छो तो हूँ कोण छो सूर्य छो। सूर्यनुं काम तो खबर ने तमने पुष्पस्य अंतः स्थितः भ्रमरः सूर्यास्त काले बंदी भवति। तो पुष्पस्य अंतः एटले के फूलनी अंदर रहेलो स्थितः एटले के रहेलो भ्रमरः एटले के भ्रमरो सूर्यास्त काले एटले के सूर्य अस्त थता सूर्यास्त काले ज्यारे सूर्य अस्त पामे त्यारे बंदीः भवति एटले के बंदी थई जाय छे एमां कैद थई जाय छे। तो फूलनी अंदर रहेलो भ્રમરો सूर्य अस्त थता अकेद थई जाय छे। पुष्पस्य अंतः स्थितः भ्रमरः सूर्यास्त काले बंदीः भवति। तो फूलनी अंदर रहेलो ભ્રમરો છે એ सूर्य अस्त थता अकेद थई जाय छे। अहमपि त्वाम बंदिनं करिष्यामि। तो हूँ तमने कैदी बनावीश। शू कहे छे કે તો હું તમને સૂર્યરૂપી અસ્ત થઈ જઈશ અને તમને કેદી બનાવી દઈશ। યુવક અહો ભગવાન સૂર્યસ્તહી અહ મહાપ્રભાવી રાહુ। શું કહે છે યુવક વાહ અહો વાહ ભગવાન સૂર્યસ્તહી તમે સૂર્ય છો તો અહમ એટલે કે હું
महाप्रभावी राहु हो, हूँ महाप्रभावशाली राहु छू। शू कहे कि जो तमे सूर्य छो तो हूँ महाप्रभावशाली राहु छू। कोण छू? राहु छू। राहुस्तु सूर्यः ग्रसते, तो राहुस्तु एटले के राहु तो सूर्यः ग्रसते एटले के सूर्य ने ग्रसे छे, एने एनु ग्रहण करे छे। आपणे ज्यारे ग्रहण आवे ने त्यारे सूर्य छे राहुनु ग्रहण। तो शुं कहे छे के राहुस्तु सूर्य ग्रसते, राहु तो सूर्य ने ग्रसे छे। राहु हूँ बनीश तो राहु तो सूर्य ने ग्रसे छे। भोजः किंचित उच्चः, हवे ऊँचेथी जरा ऊँचेथी बोले छे, भगवान राहुश्वेत अहम राहु रूपाय तुभ्यम दानम दस्यामि। शू कहे छे हवे भोजराजा? किंचित ऊँचे है एटले के जरा थोड़ा ऊँचा अवाजथी कहे छे, भगवान राहुश्वेत एटले के जो तमे राहु छो तो अहम हूँ राहु रूपाय तुभ्यम, तो हूँ राहु रूपे रहेला तुभ्यम एटले के तमने दानम दस्यामि एटले के दान आपीश। तो आपणे જ્યારે दान આપવાનો મહિમા હોય છે ને તો શું કહે છે હવે ઊંચા અવાજે કે જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ। તો હવે હું તમને દાન આપીશ, તમે રાહુ છો તો હું તમને દાન આપીશ। દાન ગ્રહણેન ત્વયામ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ। તો દાન ગ્રહણેન એટલે કે દાન લેવાથી, તવાયામ એટલે કે તમારો ગર્વ હોય એટલે કે આ જે ગર્વ છે અહંકાર છે એ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યામિ, તો નિશ્ચિત રૂપે શાંત હોય એટલે કે શાંત ભવિષ્યામિ એટલે કે થશે। તો દાન લેવાથી આ જે તમારો ગર્વ છે એ નિશ્ચિત રૂપે શાંત થઈ જશે। કોણ કહે છે આવું? રાજા ભોજ કહે છે। કોને કહે છે? યુવાનને, યુવકઃ। વિહસ્ય ચાતુર્યેણ, તો વિહસ્ય એટલે કે હસીને, ચાતુર્યેણ એટલે કે ચતુરાઈથી, યદિ ભવાન જ્ઞાની તહી અહમ સંતુષ્ટઃ। તો હસીને કહે છે કે યદિ ભવાન દાની, જો તમે દાની છો દાતા છો, તહી અહમ તો હું સંતુષ્ટઃ, સંતુષ્ટ એટલે કે સંતુષ્ટ છું, જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું, મને સંતોષ છે, મને કોઈ દાનની જરૂર નથી। યુવાન શું કહે છે? તો હું સંતુષ્ટ છું, તમે જો દાની હોય તો હું કેવો છું? સંતુષ્ટ છું। ભવંતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ। તો ભવતઃ એટલે કે તમારા, દાનસ્ય એટલે કે જે આ દાનનો પ્રયાસ એટલે કે જે કોશિશ છે એ નિષ્ફલઃ ભવિષ્યતિ એટલે કે નિષ્ફળ જશે। તો હવે રાજા ભોજને યુવાન કહે છે, શું કહે છે કે જો તમે દાની છો તો હું તો સંતુષ્ટ છું, અને જે કંઈ આ તમારો દાન આપવાની જે કોશિશ છે એ તમારી નિષ્ફલઃ ભવિષ્યતિ નિષ્ફળ જશે। ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ, તો તમારા દાનની જે આ કોશિશ છે એ નિષ્ફળ જશે। સર્વતઃ અલુપ્તઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ। સર્વતઃ એટલે કે બધી જ રીતે, અલુપ્તઃ એટલે કે નિર્લોભી, મને કોઈ પણ પ્રકારનો લોભ નથી, મને દાનનો કે કોઈ લોભ છે નહીં। અલુપ્તઃ એટલે કે નિર્લોભી, અહમ એટલે કે હું, ભવતઃ એટલે કે તમારા, દાનમ ન ગ્રહિષ્યામિ એટલે કે દાન લઈશ, દાન લઈશ નહીં। તો સર્વ રીતે નિર્લોભી હું, તમારું દાન નહીં લઉં। સર્વતઃ અલુપ્તઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ, તો બધી જ રીતે નિર્લોભી હું, તમારું દાન છે એ લઈશ નહીં, કારણ કે હું સંતોષી છું। એવમ ઉત્તરોત્તરમ વિવાદ સત્યોઃ ભોજ યુવકયોઃ મધ્યે યદા સંતોષયસ્ય વિષયઃ સમુપસ્થિતઃ તદા સમાગતે સંતોષે સર્વ શાંતમ ભવતિ ઇતિ વચનાનુસારમ વિવાદોપિ સ્વયમેવ શાંતઃ। તો એવમ ઉત્તરોત્તરમ એટલે કે આમ, એકબીજા જે આગળ ને આગળ વિવાદમાં જે પડેલા છે એ ભોજ યુવકો હોય એટલે કે રાજા ભોજ અને યુવકની મધ્યે એટલે કે બંનેની વચ્ચે, યદા એટલે કે જ્યારે, સંતોષયસ્ય એટલે કે સંતોષની બાબતમાં, વિષય
એટલે કે એ વિષયમાં સમુપસ્થિત જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે, તો જ્યારે રાજા ભોજ અને યોગ બંને વચ્ચે જ્યારે વાર્તાલાપ થાય છે ત્યારે, જ્યારે સંતોષની વાત, સંતોષનો વિષય આવે છે ત્યારે, તદા સમાગતે જ્યારે આવે છે ત્યારે, સંતોષે સર્વ શાંતમ ભવતી. તો સંતોષની વાત આવે છે ત્યારે બધું જ શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારમ, તો આ વચન અનુસાર, વિવાદોપી સ્વયમેવ શાંતઃ, તો આ વિવાદનો જે અંત છે આવી જાય છે, વિવાદ છે શાંત થઈ જાય છે. તો આવી રીતે આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે, એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી જાય છે. સંતોષની વાત આવે છે તો બધું જ જે છે અહીંયા શાંત થઈ જાય છે, જે વિવાદ ચાલી રહ્યો છે એ શમી જાય છે. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિઃ ભોજરાજઃ અવદત. અંતે એટલે કે છેલ્લે, છેવટે, ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ, તો ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે, ચ ઉપેતમ એટલે કે તમ પંડિતમ યુવકમ એટલે કે યુવક, તે પંડિત યુવકને પ્રણમ્ય એટલે કે પ્રણામ કરીને, ધારાધિપતિઃ એટલે કે ધારાદેશનો જે અધિપતિ રાજા છે એ, ભોજરાજઃ અવદત, ભોજરાજા છે કહે છે. અંતે રાજા ભોજ છે, સંતોષની વાત આવી જાય છે ત્યારે રાજા ભોજ ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુવક, તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી જે ભોજરાજા છે કહે છે. અહમ ઘટ પંડિત ગુણપૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. તો અહીં એટલે કે અહો ઘટ પંડિત એટલે કે ઘટ પંડિત, ગુણપૂજકે એટલે કે ગુણોના પૂજારી એવા, તમારામાં એક સારા ગુણો છે તો ગુણોના પૂજારી એવા, ધારાદેશે ભવતઃ એટલે કે ધારાદેશમાં આપનું સ્વાગતમ અસ્તિ, સ્વાગત છે. તો અંતે રાજા ભોજ કહે છે કે અહો ઘટ પંડિત ગુણોના પૂજારી એવા, ધારાદેશમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, ભવાન એટલે કે આપ, વિજયી જાતઃ એટલે કે વિજેતા થયા છો, આપ હવે વિજેતા થયા છો. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુ મહર્તિ. સંતુષ્ટમ એટલે કે સંતુષ્ટ, જનમ એટલે કે માણસને, લોકોને, એ વ્યક્તિને, ન કોપી એટલે કે કોઈ પણ નહીં, પરાજેતુ મહર્તિ પરાજિત કરી શકતા નથી. તો સંતુષ્ટ જે વ્યક્તિ હોય એને કોઈ પણ વ્યક્તિ હરાવી શકતા નથી, જેમનામાં સંતોષની ભાવના છે એ વ્યક્તિને કોઈ પણ હરાવી શકે નહીં. એવું કોણ કહે છે? રાજા ભોજ. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. આપણો જે ચેપ્ટરનું હેડિંગ છે, યતો હિ સંતોષ, કેમ કે આવી જ રીતે સંતોષ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. તો પુરુષનો પરમ નિધાનમ વર્તતે, શ્રેષ્ઠ ખજાનો છે. તો આવી રીતે પુરુષનો શ્રેષ્ઠ ખજાનો હોય તો એ કયો છે? સંતોષ. તો રાજા ભોજ અહીંયા જણાવે છે કેમ કે આ સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો આ સંતોષ છે એ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ સ્ટોરી છે, મજા આવી. તમે પણ વન બાય વન સ્ટેપ, તમે જે વાર્તાલાપ થાય છે એ યાદ રાખજો. સૌપ્રથમ ઘડો હોય છે, ત્યાર પછી કઈ બાબત આવે છે, કઈ બાબતની અંદર આગળ ચર્ચા થાય છે, તમે યાદ રાખજો. આશા છે કે આ ચેપ્ટરની અંદર તમને ખૂબ મજા આવી છે, ખૂબ સરસ વાર્તા છે. આ વાર્તા તમે પણ બીજાને કહી શકો છો અને સંતોષની ભાવના કેળવાવી શકો છો. તો આમાંથી આપણે એક ગુણ શીખવાનો છે કે હંમેશા આપણે સંતુષ્ટ રહેવાનું છે. થેન્ક યુ.